હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પનીર ટિક્કા બનાવવાના છીએ તો ચાલો જોઈએ નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બે લાયકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો સામગ્રીમાં જોઈશે અડધો કપ દહીં લીધું છે અને દહીંનું માપ મેં જે મેઝરમેન્ટ વાળા કપ આવે છે એમાંનું જે અડધો કપ છે એનું માપ લઈને અડધો કપ દહીં લીધું છે અને આ ત્રણ કલરના કેપ્સિકમ લીધા છે રેડ ગ્રીન અને યલો એ પણ એક એક નાના રંગ લીધેલા છે અને આ રીતે મોટા ટુકડામાં ચોરસમાં કટ કરીને લીધા છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે કટ કરીને લીધી છે અડધું લીંબુ છે બસો ગ્રામ પનીર લીધું છે પનીરને મેં ધોઈને પછી આ રીતે મોટા પીસ કરીને લીધેલા છે એક ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ છે બે નાની ચમચી જેટલું ચણાનો લોટ છે એક મોટી ચમચી લાલ મરચું પાવડર છે આ લાલ મરચું પાવડર આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર છે એક નાની ચમચી ગરમ મસાલો છે અને અડધી ચમચી અડધાથી પણ થોડીક ઓછી હળદર છે એક ચમચી દહીં છે અને આ જે સામગ્રી છે એ આપણી ચટણીની છે જેની અંદર થોડી કોથમીર થોડીક ફુદીનો બે લીલા મરચાં થોડોક નાનો આદુનો ટુકડો અને અડધું લીંબુ અને બે ટેબલ સ્પૂન જેટલું દહીં આ ચટણીની સામગ્રી છે મીઠું સ્વાદ પ્રમાણે છે અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તો શરૂઆત કરીએ તો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે આ જે દહીં છે એ બાઉલમાં લઈ લેવાનું છે એના પછી આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું હળદર એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું લાલ મરચું પાવડર તેલ એડ કરીશું આ બધું બરાબર મિક્સ કરી લઈએ તો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ અડધું લીંબુ નીચવી દઈશું એને પણ મિક્સ કરી લઈએ અને હવે આપણે આ જે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે એને એડ કરીશું અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ કરવાની છે તો આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે આ કેપ્સિકમને એ બધું એડ કરીશું ડુંગળી કેપ્સિકમ બધું મિક્સ કરી લઈશું પનીર એડ કરીશું મિક્સ કરીશું તો આપણે આ રીતે પનીર અને કેપ્સિકમને ડુંગળીને આ રીતે કોટ કરી લેવાની છે આ પેસ્ટને હવે આપણે ફ્રીઝમાં એને લગભગ ત્રીસ મિનિટ માટે એને મેરીમેટ થવા મૂકીશું તો હું એને મૂકી દઉં છું તો આપણે પનીર અને કેપ્સિકમને મેરીમેટ થાય છે ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ મેં અહીંયા જે મિક્સરમાં નાનો જ્વાર આવે છે ચટણીનો એ લીધો છે એની અંદર આપણે આ જે થોડીક કોથમીર અને ફુદીનો લીધો છે એને એડ કરીશું આદુનો નાનો ટુકડો લીધો છે એને આ રીતે કટ કરીને લેવાનો છે એને પણ અંદર એડ કરી લઈશું મરચાંને કટ કરીને એડ કરીશું લીંબુ ની નીચવીશું એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કર્યો છે મીઠું સ્વાદ પ્રમાણે અને હવે આપણે આને એકદમ જ પેસ્ટ કરી લેવાની છે અને એના પછી આપણે આ દહીં નાખીને ફરીથી એને પેસ્ટ કરી લઈશું તો હું એ પ્રમાણે મિક્સરમાં કરી લઉં છું તો આપણે આ ચટણી પીસીને રેડી છે તમે જોઈ શકો છો આ રીતની આપણે જ્યારે પીસી લઈશું અને દહીં નાખીને બી પીસી દઉં ત્યારે આ રીતે થોડોક લાઇટ કલર થશે તો આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તો આપણી આ તિક્કાની ચટણી રેડી છે તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને આપણું આ પનીર અને કેપ્સિકમને બધું મેરીમેટ થઈ ગયું છે તો હવે આપણે તિક્કાની તૈયારી કરીશું ટીકા માટે મેં આ સ્ટીક લીધી છે તમારી પાસે આ સ્ટીક ના હોય તો તમે એમ પણ એને ગોઠવીને તવા પર શેકી શકો છો અને આ સ્ટીક જો તમારે જોઈતી હોય તો જ્યાં ડિસ્પોઝેબલ વસ્તુ મળતી હોય ત્યાં તમને ઇઝીલી મળી જશે અને એની પ્રાઇઝ પણ ઓછી જ હોય છે તો ચલો શરૂઆત કરીએ આ રીતે આપણે સ્ટીક લઈશું કોઈ પણ કલરનું કેપ્સિકમ આપણે લઈ લેશું આ રીતે આપણે તિક્કાને ભરાઈ લેવાનું છે એક બીજી ડીશમાં મૂકતા જઈશું હું આ જ રીતે બધા તિક્કા તૈયાર કરીને રેડી રાખું છું તો મેં આ રીતે ટિક્કાને રેડી કરીને લીધા છે હવે આપણે એને શેકવાના છે તો અહીં મેં તિક્કાને શેકવા માટે નોનસ્ટિક તવો લીધો છે અને ગેસ ઓન કરીને આપણે એને થોડોક ગરમ થવા દઈશું તો તવો થોડોક ગરમ થઈ ગયો છે આપણે થોડુંક તેલ એડ કરીશું અને હવે આપણે આ તિક્કાની સ્ટીકને આ રીતે મૂકતા જઈશું આ રીતે થોડુંક શેકાઈ એટલે પછી આપણે આ રીતે ફેરવતા જવાનું છે ઉપરથી થોડુંક તેલ એડ કરીશું તો આપણા આ તીકા શેકાઈને રેડી છે હું એને એક બીસમાં લઈ લઉં છું હું આ જ પ્રમાણે બીજા બધા ટિક્કા શેકીને રેડી કરું છું તો રેડી છે આપણા આ પનીર ટિક્કા આ પનીર ટિક્કા આપણે તવા ઉપર બનાવ્યા છે અને પનીર ટિક્કાને મેં ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કર્યો છે અને લીંબુ ડુંગળી અને આપણે જે ચટણી બનાવી છે પનીર ટિક્કા માટેની એની સાથે સૌ કર્યું છે આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે એને પણ ક્લિક કરી લો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો